नमस्कार, बार वगैरह बुलेटिन में आपનું સ્વાગત છે. આપની સાથે હું છું ચિત્રા. બુલેટિન ની શરૂઆત કરીએ. અમદાવાદના બોપલના અલ્પેશ પટેલે વડોદરાના સયાજીગંજની એમિટી હોસ્પિટલ હોટલમાં આત્મહત્યા કરી. આ કેસમાં સયાજીગંજ પોલીસે મૃતદેહ પાસેથી મળેલી ચિઠ્ઠીના આધારે 10 લોકો સામે ગુનો દાખલ કર્યો છે. મૃતક અલ્પેશ પટેલ નાણાની ધીરધાર કરતી ફિનાન્સ કંપની સાથે સંકળાયેલા હતા. નાણાને લઈને ધાક ધમકી આપવાનો અને આત્મહત્યાની દુષ્પ્રેરણા અંગેનો ગુનો દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી. મૃતકના પત્નીનો આરોપ છે કે તેમના પતિ છેલ્લા 1.5 મહિનાથી ટેન્શનમાં હતા. 8-10 લોકો ઘરે આવીને ધમકી પણ આપતા હતા. દસ શખ્સોના નામ હતા જે તમામ વિરુદ્ધ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં 306 આઈપીસી મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ અલ્પેશભાઈ છે એ ફાઇનાન્સ કંપનીમાં કામ કરતા હતા, લેતી દેતીનું કામ કરતા હતા, નાણાં ધીરવાનું કામ કરતા હતા, નાણાં લેવાનું કામ કરતા હતા. એ પેઢીની સાથે સંકળાયેલા હતા અને તેમને ધાકધમકી આપવાથી અને જોર જબરજસ્તી કરવાથી તેઓએ સુસાઇડ કરેલો છે તેવો તેમના પરિવારજનોનો આક્ષેપ છે. તો ઉઘરાણી કરનારાઓના ત્રાસથી કંટાળીએ એક અઠવાડિયાથી અમદાવાદ છોડીને બહાર ચાલ્યા ગયેલા અલ્પેશ પટેલને સતત ધાક ધમકીઓ મળી રહી હતી. મળતી માહિતી અનુસાર અમદાવાદના ફિનાન્સર અલ્પેશ પટેલને તેમના પાર્ટનર નરેન્દ્રસિંહ વાઘેલા અને તેના સાગરિત રૂપિયા 2.41 કરોડની ઉઘરાણી કરવા માટે ખૂબ જ દબાણ કરતા હતા. અલ્પેશ પટેલના પરિવારજનોને પણ ધમકી આપવામાં આવી હતી, જેનાથી કંટાળી ગયેલા અલ્પેશે ગત 29 તારીખે વાપી જવાનું કહીને અમદાવાદથી નીકળી ગયા હતા. તેઓ પત્ની સાથે ફોન ઉપર રોજ વાતચીત કરતા હતા, પરંતુ ઉઘરાણીની રકમ પરત ન આવતા તેમણે વડોદરાની હોટલમાં આપઘાત કર્યો છે. તો આપઘાત કરનાર અલ્પેશ પટેલની પત્નીની વાત માનીએ તો લોકડાઉનના કારણે ધંધા રોજગાર ઉપર આર્થિક મંદીની ગંભીર અસર જોવા મળી છે. અલ્પેશ પણ લોકડાઉનના કારણે સર્જાયેલી પરિસ્થિતિનો ભોગ બન્યા છે. તેઓ કહેતા હતા કે ધંધામાં ખૂબ જ મંદી આવી ગઈ છે. તેમણે જ્યાં નાણાંનું રોકાણ કર્યું હતું તેની ઉઘરાણી માટે માણસો વારંવાર તેમને ધમકી આપતા હતા. આજ મુદ્દે વધુ જાણકારી આપી રહ્યા છે ટીવી 9ના સંવાદદાતા યુનુસ ગાઝી. યુનુસ, આજે સમગ્ર મામલો સામે આવ્યો છે. હોટલની અંદર આ વ્યક્તિ આત્મહત્યા કરી છે. આ બંને પક્ષે અત્યારે શું સ્પષ્ટીકરણ આવ્યું છે? એક તો પરિવારજનો શું કહી રહ્યા છે, બીજી તરફ શું તપાસ થઈ રહી છે? યુનુસ. ચિત્ર, અલ્પેશ પટેલની જે સુસાઇડ નોટ મળી આવી છે તેની સુસંગત જ નિવેદન તેઓના પરિવારજનો દ્વારા પોલીસને આપવામાં આવ્યું છે અને નાગાર્જુન તથા નરેન્દ્રસિંહ વાઘેલા દ્વારા તેઓને સતત ધાક ધમકી આપવામાં આવતી હોવાનું કહેવામાં આવ્યું છે. જે સુસાઇડનો સમય છે અંદાજે 7-7:30 વાગ્યાના સમયનો, પરંતુ તે પૂર્વે 1 કલાક પૂર્વે બોપલ સ્થિત નિવાસે નાગાર્જુન મોડવડિયા તેના અસામાજ જે તત્વો છે, ગુંડાઓ છે, તેઓને લઈને તેના ઘરે પહોંચે છે. અલ્પેશ પટેલના પુત્રને તેના પિતા સાથે વાત કરવા માટે, એટલે કે મૃતક અલ્પેશ પટેલ સાથે વાત કરવા માટે દબાણ કરવામાં આવે છે અને જો વાત નહીં કરાવે તો તારી બહેન અને તારી માનું અપહરણ કરીને લઈ જઈશું અને મારી નાખીશું, આ પ્રકારની ધમકી આપવામાં આવે છે. શક્યતાઓ છે કે નાગાર્જુન મોડવડિયા અને તેના સાગરિતો દ્વારા જે આતંક ફેલાવવામાં આવ્યો તેના ભયથી તેના પરિવારજનો ભયભીત હતા અને આ અંગેની માહિતી અલ્પેશ પટેલને પહોંચ્યા બાદ તેઓએ આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો હોય અને તે પૂર્વે તેઓએ સુસાઇડ નોટ લખી હોવાનું માનવામાં આવે છે. એક ડાયરી મળી આવી હતી અને તેમાં આ તમામ બાબતો લખવામાં આવી હતી, પરંતુ સૂત્રો તરફથી જે વિગતો મળી રહી છે તે મુજબ 2.41 કરોડની વાત જે સુસાઇડ નોટમાં લખવામાં આવી છે, એફઆઈઆરમાં પણ લખવામાં આવી છે, પરંતુ મોટી રકમની લેવડ દેવડની અહીં વિવાદ ચાલતો હતો અને તેને કારણે જ ગભરાઈને છેલ્લા કેટલાય દિવસોથી અલ્પેશ પટેલ અમદાવાદ છોડીને અલગ અલગ વિસ્તારોમાં ફરી રહ્યા હતા. દક્ષિણ ગુજરાતમાં પણ અનેક વખત તેઓ ગયા હોવાની માહિતી પોલીસને મળી રહી છે. હવે પોલીસ અલ્પેશ પટેલની કોલ ડિટેલ, મુખ્ય આરોપી અને તેઓના જે અલ્પેશ પટેલના પાર્ટનર છે નરેન્દ્રસિંહ વાઘેલા, તેઓની કોલ ડિટેલ કરાવવામાં આવી રહી છે. તે ઉપરાંત આ બંનેના નાણાકીય વ્યવહારોની પણ તપાસ કરવામાં આવશે અને તમામ બાબતોની તપાસ માટે સયાજીગંજ પોલીસની એક ટીમ આજે અમદાવાદ પહોંચી રહી છે. અમદાવાદમાં સિંધુ ભવન સ્થિત અલ્પેશ પટેલ અને નરેન્દ્રસિંહ વાઘેલાની જે ઓફિસ છે ત્યાં પણ તપાસ કરવામાં આવશે, સાથે જ તેઓનું જે બોપલ સ્થિત નિવાસ છે ત્યાં પરિવારજનોની પણ પૂછપરછ કરવામાં આવી શકે છે. તદુપરાંત અલ્પેશ પટેલના જે ભૂતકાળના ધંધાઓ છે અથવા તો જે નાણાકીય લેવડ દેવડ છે, નાણાકીય વ્યવહારો છે, તે અંગે પણ તપાસ કરવામાં આવશે. તેઓનો અન્ય કોની સાથે મોટી રકમની લેવડ દેવડ થઈ છે અથવા તો રકમ બાકી છે તે મુદ્દે પણ તપાસ કરવામાં આવી શકે છે. મુદ્દાની વાત એ છે કે નરેન્દ્રસિંહ વાઘેલા અને નાગાર્જુન મોડવડિયા કે જે પૂર્વ કુખ્યાત વ્યક્તિઓ પૈકીનો એક છે અને તેની સાથે જે ગુંડા તત્વો છે તે 10 લોકોના નામ આ એફઆઈઆરમાં ઉલ્લેખ છે. પોલીસે આ તમામ 10 લોકોની ભૂમિકા શું રહેલી છે અને તેઓ કઈ રીતે માનસિક ત્રાસ આપતા હતા, ધાક ધમકી આપતા હતા તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ જે 10 લોકોનો એફઆઈઆરમાં ઉલ્લેખ છે
તે અંગે પોલીસ જે તપાસ કરી રહી છે તેમાં ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે અને આ જ રીતે અલ્પેશ પટેલની માફક અન્ય લોકો ઉપર પણ ધાક ધમકી અને ત્રાસ ગુજારવામાં આવ્યો હોવાની પણ વિગતો સામે આવી રહી છે। રાજ્ય સરકારે તાજેતરમાં જ ગુંડા એક્ટને અમલી બનાવ્યો છે અને આવા તત્વોને નશ્યત કરવાની વાત કરી છે ત્યારે ફાઇનાન્સર અલ્પેશ પટેલની આત્મહત્યામાં પણ આવા જ પ્રકારનું દુષ્પ્રેરણ સામે આવી રહ્યું છે। રાજ્ય સરકાર આ બાબતને કેટલી ગંભીરતાથી લેશે અને અલ્પેશ પટેલને આત્મહત્યા કરવા માટે મજબૂર કરનાર પોરબંદર સૌરાષ્ટ્ર અને અમદાવાદના જે કુખ્યાત લોકો છે તેઓની સામે કેવા પ્રકારની કાર્યવાહી કરશે તે જોવાનું રહેશે। ચિત્રા આભારી અને સમગ્ર મામલે જાણકારી આપવા બદલ। તો અત્યારે તો કોલ ડિટેલ રેકોર્ડ એટલે કે સીડીઆરના આધારે પોલીસ સમગ્ર મામલે તપાસ આગળ વધારશે, જેમ અમારા સંવાદદાતા યુનુસ ગાઝીએ કહ્યું કે વડોદરાથી સયાજીગંજ પોલીસ જે છે એ આજે અમદાવાદ પહોંચશે અને સિંધુ ભવન ખાતે જે ઓફિસ છે ત્યાં તેઓ તપાસ આગળ વધારશે કે આખરે ફિનાન્સર અલ્પેશના દુશ્મન કોણ હતા। સમગ્ર જે મામલો છે તેને લઈને ઊંડાણપૂર્વક તપાસ પોલીસ તરફથી કરવામાં આવશે।